વિદ્યાર્થી મિત્રો તમને કોઈ વાર્તા રજૂ કરવામાં આવે કે કથાના માધ્યમથી સમજાવવામાં આવે તો આપણે રોચક લાગે એટલે ગમે આપણે નાના હતા ત્યારે આપણે વાર્તા જ્યારે કહેવામાં આવતી ને ત્યારે આપણે બહુ જ ગમે એમાં કંઈક મોરલ સ્ટોરી પણ હોય જ્યારે પણ વાર્તા કે પંચતંત્રની ઉપદેશની વાત છે ને કથા પણ એક માધ્યમ છે જેના આધારે વ્યક્તિના જીવનમાં સતત ને સતત કાંઈક ને કાંઈક પરિવર્તન છે એ આપણે લાવી શકીએ જી જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે એટલું જ નહીં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા સફળતા અને સુફળતા બે શબ્દ અલગ છે સફળતા એટલે મહેનત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી સુફળ એટલે સારું પરિણામ મેળવવું મહત્વનું છે ઉપદેશ પ્રાપ્ત કરવાના બે ઉપાય છે એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચન અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ જેના આધારે તમને કથા સાર એ છે કોઈ વસ્તુ ભલે રૂપે રંગે એક સરખી દેખાતી
વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશની જેમ વિશેષ નોંધ છે સૌપ્રથમ જોઈ લેશું જે તમને વિશેષ નોંધ છે ટિપ્પણાત્મક નોંધ છે એ પૂછાય છે 2 માર્ક્સ ની અંદર વિશેષ નિદર્શન સમાના પુતલિકા સમાન એટલે જે સમાન છે તે કોઈ બે કે અનેક વસ્તુની સમાનતા અનેક રીતે જોઈ શકાય છે પ્રસ્તુત પાઠમાં આવતી ત્રણ પુતળીઓમાં પાંચ પ્રકારે સમાનતા જોવા મળી છે કોઈ પણ વસ્તુ જોતા તો આપણે કમ્પેર કરતા કે ભાઈ આનું કેમ આટલું નાનું કેમ આટલું કહેવાય તો બંને એક જ શું કામ આમાં શું ડિફરન્ટ છે શું કારણ છે અહીંયા પાંચ પ્રકારમાં સમાનતા છે કઈ તો કે આકાર જે શેપમાં જે ડિંગલીઓ હોવી જોઈએ જે પુતળીઓ હોવી જોઈએ એવો આકાર છે પ્રકાર શેમાંથી બને છે લાકડામાંથી કે કાસ્ટમાં ભાર વજન રૂપ એક સરખું છે બંને છે રંગ જે કલર છે એ કરેલો છે નકશીકામમાં જે કલર છે એ પણ સરખું છે આકારનો આશય લંબાઈ પહોળાઈ છે પ્રકારનો આશય ત્રણેય કાસ્ટમાંથી છે ભાર એટલે કે વજન ત્રણેય સરખું છે રૂપ અહીં પુતળીકામાં રહેલી ચમક અને પોતળી ધ્યાનમાં લેવાની છે બધું સરખું રંગથી પુતળીકા ઉપર કરવાનો રંગ અપેક્ષિત છે અપેક્ષિત એટલે જેવી અપેક્ષા હોય વાળ તો કાળા જોઈ ડીંગલીને એ અપેક્ષિત પ્રમાણે જે અપેક્ષાઓ છે એ પ્રમાણે ડીંગલી છે એ બનાવવામાં આવેલી છે આમ ત્રણેય પુતળીઓ પાંચે બાબતમાં એક સમાન હતી આ રીતે સમાનતા ધરાવતી ત્રણેય પુતળીકાઓના મૂલ્યની બાબતમાં અસમાનતા છે સમાનતા પુતળીકામાં તમારે કેવી રીતે જોવું તો કે પાંચ પ્રકાર અલગ છે આકાર પ્રકાર ભાર રૂપ રંગ બરાબર એની અંદર એ સરખી છે તો કઈ કઈ બાબતમાં આકારમાં લંબાઈ અને પહોળાઈ પ્રકારો છે એની અંદર કાસ્ટમ હોય છે ભાર છે તો વજનના અર્થમાં રૂપ છે તો રૂપ છે જે રૂપ પ્રમાણે હોવી જોઈએ પોતાની નકશી નાક નકશી જે બરોબર હોવું જોઈએ એમાં ત્રણેયમાં સરખું છે બરાબર અને રંગ તો કે રંગ જે અપેક્ષિત હોય મેં તમને સમજાવ્યું સ્કીનનો કલર તો સ્કીનનો કલર હોય એને પગમાં કંઈ પહેરેલું હોય તો પગનો કલર હોય ઓર્નામેન્ટ હોય એ જે અપેક્ષા રાખવામાં આવે એ પ્રમાણે ત્રણેયમાં બધું સરખું જ છે નેક્સ્ટ વાત કરી ભિન્ન ભિન્ન મૂલ્ય હવે સમાન પુતલિકા છે પણ ગુણ કંઈક અલગ છે ત્રણેયમાં લાગે છે સરખી પરંતુ ગુણના કારણે માણસ છે એની મહત્તા છે અકાતી હોય છે ઘણીવાર બે પ્રિન્સ બાળકોને જોવામાં આવે તો કે આ છે ને અમારે શાંત છે અને આ જરાક છે ગોફાન છે તો એના ગુણ બરાબર એના લક્ષણ દર્શાવવામાં આવે કાઢે છે જરાક આ જરાક તોફાન છે તો ગુણથી માણસની પારખણ થાય ભિન્ન ભિન્ન મૂલ્ય હવે સમાન પુતલિકાનું મૂલ્ય કેવું છે જુદું જુદું છે રાજસભામાં આવે છે ત્યારે કહે છે વેપારી કે મહારાજ આનું મૂલ્ય છે કેવું છે તો કે અલગ અલગ છે એક સમાન દેખાતી ત્રણ પુતળીઓ છે તેમના મૂલ્યમાં ભિન્નતા છે એ ભિન્નતાનું કારણ કોઈ સામાન્ય માનવી સમજી શકે એમ નથી કોઈ સામાન્ય માણસ છે એને સમજી ન શકે કેમ કે તમને આગળ શબ્દ સૂક્ષ્મ ઇક્ષિકા સૂક્ષ્મ ઇક્ષિકા આંખ દ્વારા સૂક્ષ્મ નજરથી વિચારીને કેમ આવું હશે એ જ્યારે થાય ત્યારે ખબર પડે પરંતુ જે બુદ્ધિમાન છે તે સમજી શકે એમ છે મંત્રી બુદ્ધિમાન હોય ને આ મૂલ્ય અને ભિન્નતાને જાણી લે છે તે માણસ એક કાનથી સાંભળે છે ને બીજા કાને કાઢી નાખે છે હવે શું કે છે કેમ ભિન્નતા છે ભિન્નતા કયા કારણ છે કે એવો વ્યક્તિ છે કે ભિન્ન શું કામ છે અહીંયા પુતલિકા છે એના એક કાનમાં છેદ છે અને એ જ પુતલિકામાં બીજા કાનમાં છેદ છે એટલે જ્યારે કાનમાં સલાકા સલાકા એટલે વિદ્યાર્થી મિત્રો સોળી જ્યારે સળી છે એ નાખવામાં આવે છે ત્યારે બીજા કાનમાં જે નીકળી જાય છે એટલે કીધેલી વાત કોઈની ક્યારે માનવી નહીં આ જે એક પુતળી છે એનું મૂલ્ય છે એ કેવી રીતે નક્કી થયું તો કે કાનમાં એક સલાકા
થશું. એક દા, દા એટલે દિવસ, એક એટલે એક દિવસે, એકશ્ય એક રૂપ સભાયા, રૂપ એટલે રાજા, સભા સભા, કશ્ચિત કોઈક, વેદેશિક એટલે કે વિદેશી, વણિક સમાગત, આગત એટલે આવું સમાગત સારી રીતે બરાબર ઉપસર્ગ છે. એક વખત એક રાજાની સભામાં કોઈ એક વણિક, વિદેશી વણિક આવ્યો. તસ્ય પાર્શ્વે, તેની પાસે કાષ્ઠમય, આ ઘણા જોયું જે આપણે જોયું પ્રકાર કયા હતા, આકારમાં લંબાઈ પણ જોયું, પ્રકારમાં આપણે શું જોયું તો કે પ્રકારની અંદર આપણે જોયું કાષ્ઠમય લાકડામાંથી બનેલું. તસ્ય પાસે, તેની પાસે કાષ્ઠમય સુંદર્ય, સુંદર એટલે સુંદર, કલાત્મિકા કલાત્મક, આકારણ આકારમાં, પ્રકારણ પ્રકારમાં, ભારણ ભારમાં, રૂપેણ રૂપમાં, ચો આગળ લેવાનું, અને રાગેણ રંગમાં સમાનતા, કોણ ત્રીસ ત્રીસ અને ત્રણ પુતલિકા પુતળીઓ આસન હતી. કોણ તો કે એક વખત એક રાજાની સભામાં એક વૈદેશિક એટલે કે વિદેશથી એક વણિક આવ્યો. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર પ્રકાર રૂપ રંગ અને ભારમાં સમાન એવી ત્રણ પુતળીઓ લઈને સાથે આવ્યો હતો. રાજ્યસભાએ ઉપસ્થિત, રાજ્યસભામાં ઉપસ્થિત અશ્વ વણિક તામ પુતળિકા રૂપ પ્રદર્શની હતી. રાજ્યસભામાં ઉપસ્થિત થયેલા આ વણિકે તામ તે પુતળીઓને રૂપ પ્રદર્શની હતી, રૂપ એટલે રાજાને બતાવી. દ્રુપદી સ્વ કર કમલ યુગુરીત્વા તામ પશ્યતિ. દ્રુપદી એટલે કે રાજા, સ્વ એટલે કે પોતાના, કર એટલે કે હસ્ત કમળ, કેવા તો કે કમળ જેવા હાથ વડે ગુરીત્વા લઈને તામ પશ્યતિ તેને જુએ છે. કોને? થોડી ઢીંગલીઓને જુએ છે. કલાત્મિકા તામ દ્રુપદે મન હરંતી કળામાં જે નક્ષીકામ કરેલું હતું વણી એનાથી તામ તે પુતળીઓથી દ્રુપદે રાજા મન હરંતી અને મનમાં ગમી જાય છે કે મન એનું ચોરાઈ જાય છે, રૂ ધારું છે ચોર હરંતી. દ્રુપદી તમ વણી જ પ્રસંશતી, દ્રુપદી રાજા તે વાણિયાની પ્રશંસા કરે છે, તે વણિકની પ્રશંસા કરે છે. સ્વકીય પ્રશંસા ચ પ્રકટયતિ, સ્વકીય પ્રશંસા અને તેની પ્રશંસા પોતાની પ્રશંસા પણ સાથે સાથે કરે છે. દ્રુપદી પ્રશ્નમ દૃષ્ટવા, રાજાને પ્રસન્ન દૃષ્ટવા, ત્વામેય રુદન છે. દ્રુપદી રાજાને પ્રસન્ન જોઈને અસો વણિક, આ વણિક તામ કેતુ પાર્થિત વાહન તેને વેચવાની ઈચ્છા એને કરી, એના મૂલ્ય માટે વેચવાની ઈચ્છા એને કરી. જોઈને કીધું કે આનું મૂલ્ય શું હોઈ શકે. તત્વ નૃપતિ વણિજ તાસા મૂલ્ય પૂછત, પછી રાજાએ તે વણિકને તેનું મૂલ્ય પૂછ્યું. તદા વણિક વદત, ત્યારે વણિકે વદતી કહ્યું, ત્રિશુણા અપિ પુતલિકા મૂલ્ય ભિન્ન ભિન્ન અસ્થિ. તેણે કહ્યું કે વેપારી વાણિયાએ કહ્યું, ત્રિશુણા ત્રણે અપી ત્રણે પુતળિકાનું પણ મૂલ્ય ભિન્ન ભિન્ન, આપણે જોઈ પોતાની વિશેષ જુદું જુદું છે. એકસ્યા રૂપ રૂપ સોરી ત્રિશુણા અપી પુતળિકા મૂલ્ય ભિન્ન ભિન્ન અસ્તિ. એકસ્ય રૂપે માત્ર અન્ય સાચો, સહસ્ર રૂપ માત્ર અસ્તિ. એકનું કિંમત છે એ રૂપિયાની છે, અન્ય બીજાની છે એ હજારની છે, અને ત્રીજા છે એકા પુતળિકા લક્ષ લાખ રૂપિયા મૂલ્ય દધાતી. એકનું મૂલ્ય છે એ શું છે તો કે માત્ર એક રૂપિયા જેટલી કિંમત છે, બીજા સહસ એટલે હજાર રૂપિયાની કિંમત છે. જ્યારે તૃતીય એકા પુતળિકા લક્ષ રૂપકમ મૂલ્ય દધાતી, ત્રીજી એક પુતળી છે તેનું લાખ રૂપિયાનું મૂલ્ય છે. દ્રુપદી શા આશ્ચર્ય વણી જે કથી હતી, દ્રુપદી એટલે કે રાજા વણી કરે આશ્ચર્ય સાથે પૂછે છે, હો વણી કથમ તાવતો સમાનમ પુતળિકા મૂલ્ય એતા તો ભિન્ન ભિન્ન અસ્તિ. હે વણિક, શા માટે આ સમાન પુતળિકાનું મૂલ્ય જુદું જુદું છે, એક સરખી દેખાતી મૂલ્ય જે ઢીંગલી છે એની કેમ કિંમત છે એ અલગ અલગ છે. વણિક અવધક, વણિક એટલે કે વેપારી, અવધક કહી અહી રૂપ હયે રાજ.
જે પાઠ છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું.